समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको हिट एंड फिट। શનિવારે ઠેર ઠેર ધ્વજવંદન સંપન્ન થયા બાદ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ। ડીસા ખાતે ક્રાંતિ સેના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત એક શામ શહીદો કે નામ કાર્યક્રમે પણ સર્જ્યો દેશભક્તિનો અદ્ભુત માહોલ। પાલનપુર ખાતે કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના 11મા સ્થાપના દિવસની દબદબાભેર કરાઈ ઉજવણી। સંગઠનના નવા વર્ષના પ્રમુખ તરીકે સંજયભાઈ જોશી અને મહામંત્રી તરીકે મોગજીભાઈ ચૌધરી સહિત અન્ય હોદ્દેદારોની પણ સર્વાનુમતે કરાઈ બિન હરીફવણી। ડીસા શહેરના 11મા વોર્ડમાં સમાવિષ્ટ હુસેની ચોક વિસ્તાર પાલિકા તંત્રની ઉપેક્ષાનો શિકાર। સફાઈના અભાવે સર્જાતી ગંદકીના લીધે રોગચાળો પ્રસરવાની દહેશતથી સ્થાનિક રહીશોમાં ફફડાટ। ડીસાના જાણીતા તબીબ ડોક્ટર મેહુલભાઈ મોડે 3 મહિનામાં જ 3 મેરેથોન દોડમાં લગાવી દોડ। 5 કલાકમાં જ મેરેથોન દોડ પૂર્ણ કરનાર ડોક્ટર મેહુલભાઈ મોઢે દોડવાથી શરીરને થતા ફાયદા પર પડે પ્રકાશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરમાં કાર્યરત શ્રી ક્રાંતિ સેના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2.5 દાયકાથી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે। સેવા કાર્યો દ્વારા સમાજ સેવાની સુવાસ ફેલાવવા સાથે શ્રી ક્રાંતિ સેના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશ સેવાના કાર્યક્રમોનું આયોજન પણ કરાય છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 26મી જાન્યુઆરી પ્રસંગે શ્રી ક્રાંતિ સેના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે રાત્રે ડીસા શહેરમાં આવેલી ડિમ્પલ ટોકીઝ ખાતે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરી દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, ગુજરાત મહિલા મોરચાના સાધ્વી નિર્મળપુરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લોકોમાં દેશદાજની ભાવના ઉત્પન્ન થાય તે આશયથી યોજવામાં આવેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ક્રાંતિ સેના ચેરિટેબલ ટ્રસ્ટના રાજુભાઈ ઠાકોર, રાજુભાઈ ઠક્કર, પ્રમુખ અમિતભાઈ રાજગોર સહિત તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી અને ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાનું શ્રી ક્રાંતિ સેના ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। કક્ષાના ધ્વજવંદન સમારોહ વખતે મહિલા પોલીસ સ્ટન્ટબાજને નડેલા અકસ્માતનો વિડિયો વાયરલ થયો છે। બાઇક ચાલક મહિલા કર્મી ઇજાગ્રસ્ત થતા હાલ તેણી સારવાર હેઠળ છે। સ્ટન્ટ વખતે બાઇક પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે થરાદના મિલન માર્કેટના બાનવા મુસ્લિમ પરિવારે જવાનો માટે 5 દિવસ સુધી ચા, કોફી અને નાસ્તાના કેમ્પનું આયોજન કરી દેશભક્તિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પરિવાર દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ગ્રુપ કેમ્પનું આયોજન કરી થરાદના ફિલ્ડ પત્રકારો મિત્રોનું પણ સન્માન કરાયું હતું। ડીસાની શ્રીનગર સોસાયટીમાં કાર્યરત વિશ્વકર્મા પ્રાથમિક શાળામાં પણ ગત શનિવારે સ્થાનિક પાલિકા સદસ્યો કંચનભાઈ રાજપૂત અને ગોરધનભાઈ માળી, સ્થાનિક અગ્રણી સુરેન્દ્રસિંહ રાજપૂત, દિનેશભાઈ પ્રજાપતિ તેમજ અન્ય અગ્રણીઓ, સ્થાનિક રહીશો, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં 70મા પ્રજાસત્તાક દિન પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી।
આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ્યોતિબેન જોશીના વરદ હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી અપાઈ હતી. શાળાના આચાર્ય મુકેશભાઈ દવે સહિત શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. નિબંધ સ્પર્ધામાં રહી મંદિર નરેન્દ્રભાઈ વિશે નિબંધ લખવાનો હતો અને એમાં મારો નંબર આવ્યો હતો અને મને યુવા ભાજપ દ્વારા એક શિલ્ડ અને નિબંધની ચોપડી મળી હતી. નરેન્દ્રભાઈ મોદી ભારત વિશે ઘણું કાર્ય કરી રહ્યા છે. તેઓ ભારતીય સંસ્કૃતિ માટે તેઓ ખૂબ જ અથાંત અને મહેનતથી. બનાસકાંઠાના તરાપ તાલુકાના ઉંદરાળા ગામની દૂધ ડેરીમાં પશુપાલકોએ હોબાળો મચાવતા ગરમાગરમી સર્જાઈ ગઈ હતી. ડેરીના મંત્રીએ મનમાની આચરી 100 જેટલા પશુપાલકોના દૂધનો અસ્વીકાર કરતા પશુપાલકોએ હોબાળો મચાવી મંત્રી મંડળી પર હાજર ન રહેતા હોવાનું અને ચેરમેન ક્યારેય ડેરીમાં આવતા ના હોવાના આક્ષેપો પણ પશુપાલકોએ કર્યા હતા. ડેરીના મંત્રી સામે સંબંધિત અધિકારીઓ યોગ્ય પગલાં લઈ પશુપાલકોને ન્યાય અપાવે તેવી માંગણી પણ પશુપાલકોએ કરી હતી. દૂધ કાયમી પ્રવાહ અહીંયા ડેરી આવ્યો 9:25 મિનિટ સુધી અમારું દૂધ લેવડાય છે, પણ આજે અચાનક દૂધ બંધ કરી દીધું છે મંડળી લેવાનું. જે અમે બધા ખેડૂતો પશુપાલકો અહીંયા રાહ જોઈને ઊભા છીએ. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુર ખાતે કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના 11મા સ્થાપના દિવસની દબદબાભેર કરાઈ ઉજવણી. સંગઠનના નવા વર્ષના પ્રમુખ તરીકે સંજયભાઈ જોશી અને મહામંત્રી તરીકે મોગજીભાઈ ચૌધરી સહિત અન્ય હોદ્દેદારોની પણ સર્વાનુમતે કરાઈ બિન હરીફવાણી. ડીસા શહેરના 11મા વોર્ડમાં સમાવિષ્ટ હુસેની ચોક વિસ્તાર પાલિકા તંત્રની ઉપેક્ષાનો શિકાર. સફાઈના અભાવે સર્જાતી ગંદકીના લીધે રોગચાળો પ્રસરવાની દહેશતથી સ્થાનિક રહીશોમાં ફફડાટ. ડીસાના જાણીતા તબીબ ડોક્ટર મેહુલભાઈ મોડે 3 મહિનામાં જ 3 મેરેથોન દોડમાં લગાવી દોડ. 5 કલાકમાં જ મેરેથોન દોડ પૂર્ણ કરનાર ડોક્ટર મેહુલભાઈ મોડે દોડવાથી શરીરને થતા ફાયદા પર પડે પ્રકાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં.
વિરામત આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના સ્થાપના દિનની ગત શનિવારે શાનદાર ઉજવણી કરી ફિલ્ડ રિપોર્ટર્સના નવા વર્ષના હોદ્દેદારોની પણ સર્વાનુમતે વરણી કરાઈ હતી. ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના સ્થાપક પ્રમુખ સંજયભાઈ જોશીને આ વર્ષે ફરી સંગઠનનું સુકાન સોંપાયું છે, જ્યારે મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી મોગજીભાઈ ચૌધરીને સોંપાઈ છે. પાલનપુર ખાતે સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સની વાર્ષિક સાધારણ સભા ગત શનિવારે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં સંગઠનના કાર્યોની સમીક્ષા કરી નવા વર્ષના હોદ્દેદારોની પણ સર્વાનુમતે વરણી કરી પ્રમુખ પદે ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના સ્થાપક પ્રમુખ સંજયભાઈ જોશીને ફરી પ્રમુખ પદની જવાબદારી સોંપી મહામંત્રી પદે મોગજીભાઈ ચૌધરીની વરણી કરાઈ હતી. ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના વિદાય લેતા પ્રમુખ નરેશભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભાના પ્રારંભે વંદે માતરમનું ગાન કરાયા બાદ મહામંત્રી અંકિતભાઈ વ્યાસે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ પ્રમુખ નરેશભાઈ ચૌહાણે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. બાદમાં કેક કાપી સંગઠનના 11મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. ત્યારબાદ સંગઠન પર્વના કન્વીનર મહેશભાઈ પ્રજાપતિ અને સહ કન્વીનર સીતાભાઈ કાદરી તેમજ અખ્તરભાઈ ચૌહાણ દ્વારા સંગઠનના નવા વર્ષના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરાતા ફિલ્ડ રિપોર્ટર્સનું સુકાન ફરી એકવાર સ્થાપક પ્રમુખ સંજયભાઈ જોશીને સોંપવાનું સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો, જ્યારે ઉપપ્રમુખ પદે વિજયભાઈ જોશી, મહામંત્રી પદે મોગજીભાઈ ચૌધરી, મંત્રી તરીકે અલ્કેશભાઈ રાવ, ખજાનજી તરીકે રાજેન્દ્ર ધારીવાલ, આંતરિક ઓડિટર તરીકે પ્રકાશભાઈ વ્યાસ, કાર્યાલય મંત્રી તરીકે મુકેશભાઈ ઠાકોર, સહ કાર્યાલય મંત્રી તરીકે શૈલેષભાઈ પવાર, કારોબારી સભ્ય તરીકે રણજીતસિંહ હડિયોલ, જ્યારે સલાહકાર તરીકે સીતાભાઈ કાદરી, વિનોદ ચુંદોસા અને અખ્તારભાઈ ચૌહાણની સર્વાનુમતે વરણી કરાઈ હતી. આ પ્રસંગે ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના ઉપસ્થિત તમામ સભ્યોએ પણ તાળીઓના ગડગડાટથી નવનિયુક્ત હોદ્દેદારોને વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા. ડીસા શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે જાણે જાહેરમાં 144ની કલમ લાગી ગઈ હોય તેમ પોલીસ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ દ્વારા જે રીતે શહેરમાં માત્ર ટુ વ્હીલર ચાલકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે તે જોતા પોલીસની કામગીરી સામે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. આજે રવિવારના દિવસે પણ દક્ષિણ પોલીસ શહેરના સાંઈબાબા મંદિર નજીક પોઈન્ટ ગોઠવીને બેઠી હતી. જોકે પોલીસની નજર સામે જ જાહેર રસ્તાઓ પર મુસાફર જીપો ટ્રાફિકને અડચણરૂપ હાલતમાં પડી હોવા છતાં દક્ષિણ પોલીસ દ્વારા તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જ્યારે અહીંથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકોને થોભાવી દાદાગીરીપૂર્વક દંડ વસૂલ કરાયો હતો, ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસની આ ભેદભાવભરી નીતિ પાછળનું કારણ શું હોઈ શકે? બીકે ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા આચરવામાં આવી રહેલી ગેરરીતિઓ અંગે અહેવાલો પ્રદર્શિત કરવામાં આવતા હોવા છતાં ઉપલા અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કે પગલાં લેવામાં આવતા નથી, ત્યારે શું ઉપલા અધિકારીઓની રહેમદ્રષ્ટિ ડીસા શહેર દક્ષિણ પોલીસ પર છે કે શું, તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે. બનાસકાંઠાના થરાદ ખાતેથી પસાર થતી પીવાના મીઠા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ફરી મીઠા પાણીનો વ્યર્થ વેડફાટ થતા જાગૃત નાગરિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. થરાદ ખાતે મહાજનપુરા ચાર રસ્તા પાસેથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ પડતા આજુબાજુના રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયું હતું. આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે. પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી પાઇપલાઇનમાં ભંગાણ પડતા તળાવ ભરાયું હતું. આ ઘટનાએ ફરી પાણી પુરવઠા વિભાગની બેદરકારી છતી કરી છે, ત્યારે પાઇપલાઇનમાં ભંગાણના પગલે રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પણ આ મામલે આક્રોશ ઠાલવ્યો હતો. થરાદ ખાતે ભૂગર્ભ ગટર ઉભરાતા ભારે ઉહાપો સર્જાયો હોવાના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. થરાદ ખાતે બળિયા હનુમાન ચોક નજીક મુખ્ય બજારમાં ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી જાહેર રોડ પર રેલાવા માંડતા સ્થાનિક વેપારીઓ તેમજ રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા હતા. આ મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ ન હતી. જોકે આ રોજિંદી રામાયણથી અકળાયેલા વેપારીઓની વ્યથાને બીકે ન્યૂઝ ચેનલે વાચા આપી પાલિકા તંત્રનું ધ્યાન દોરતા અહેવાલ પ્રસારિત કરતા છેવટે તંત્ર સફાળું જાગ્યું છે.
બીકે ન્યૂઝ ચેનલ અહેવાલોને પગલે પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરનું સમારકામ હાથ ધરાતા સ્થાનિક વેપારીઓ તેમજ રાહદારીઓએ હાશકારો અનુભવ્યો છે. તાજેતરમાં જ ડીસા નગરપાલિકાને સ્વચ્છતા અંગેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોની દશા જોતા આ એવોર્ડની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે. ડીસા શહેરના વોર્ડ નંબર 11માં આવેલ હુસેની ચોક વિસ્તાર વોર્ડ નંબરની દ્રષ્ટિએ છેલ્લો છે, પરંતુ ડીસા નગરપાલિકાએ આ વિસ્તારને સુવિધા આપવામાં પણ છેલ્લો બનાવી દીધો છે. આ વિસ્તાર અત્યારે ગંદકીથી ખદબદી રહ્યો હોય સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ વિસ્તારમાં રાહદારીઓ માટે એક પણ એવો માર્ગ નથી બચ્યો કે તેની હાલત સારી હોય. દરેક માર્ગ પર ગટરનું ગંદુ પાણી રેલાઈ રહ્યું છે અને ઉબડખાબડ માર્ગો પરથી જ વાહન ચાલકોને પસાર થવું પડે છે. આ વિસ્તારમાં સફાઈના અભાવે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. અહીંયા અમારે રોગચાળો ફાટે છે, આ ગટર છે હેડતે ફાવતું નથી અને બધા ઓટિંગ લઈને જતા રહે છે, પણ કોઈ અમારી રસ્તાનો નિકાલ કરતા નથી બરોબર. તો આને જવાબદારી કોણ છે? નગરપાલિકાને વિનંતી કરું છું કે અહીંયા અમારા રસ્તાનો નિકાલ કરે જલ્દ જલ્દ. અમારે એકલો રોગચાળો ફાટ્યો છે અને અમારે દવાખાનામાં કેટલી વખત દવા લાવવી તોય મળતું નથી, તાવ ઉતરતો નથી બરોબર. નામ મારબેન સુગરાબેન. આ હુસેની ચોક વિસ્તારના અંદર આપણે ભોપાનગરમાં આ ગટર લાઈન છે, ગટર લાઈન વારંવાર આવે છે અને વોટિંગ લઈને જતા રહે છે, પણ હજી સુધી આનો કોઈ નિકાલ કર્યો નથી. અરે જ્યારે અમારા બાળકોના રોગચાળો ફાટે છે, રોગચાળાના અંદર બીમાર થાય અને દવાખાને વારંવાર લઈને જવું પડે છે, પણ આવે છે દેખીને ટાપટૂપ કરીને જતા રહે છે, પણ હજી સુધી આનો કોઈ નિકાલ લાયા નથી. ગાડીઓ હેડે કંઈ બી સાધન આવે ફસાઈ જાય છે નાળાના અંદર, અને તમે આનો કોઈક નિકાલ લાવો. જાવેદભાઈ મુસ્તફા શેખ. સ્વચ્છતા અને સફાઈનો એવોર્ડ મેળવનાર ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળો પર પોસ્ટરો પણ લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે પાલિકાના સત્તાધીશો એકવાર આ વિસ્તારની મુલાકાત લે તો ખ્યાલ આવે કે શહેરમાં સ્વચ્છતાની શું સ્થિતિ છે. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ડીસાના જાણીતા તબીબ ડોક્ટર મેહુલભાઈ મોડે 3 મહિનામાં જ 3 મેરેથોન દોડમાં લગાવી દોડ. 5 કલાકમાં જ મેરેથોન દોડ પૂર્ણ કરનાર ડોક્ટર મેહુલભાઈ મોડે દોડવાથી શરીરને થતા ફાયદા પર પડે પ્રકાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805 57303. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે સાડી, પાનેતર, ચણિયા ચોલી, લગ્નસરાની સાડીઓ અને બાંધણીનો તદ્દન નવો જ સ્ટોક. પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર.
હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. થર્ડ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, હાલ બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી છે, ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતે આજે કડવા પાટીદાર સમાજનો 20મો સમૂહ લગ્ન સમારોહ પણ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી પટેલ સમાજની વાડીમાં યોજાયેલા કડવા પાટીદાર સમાજના 20મા સમૂહ લગ્ન સમારોહમાં 17 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ અવસરે સમાજના અગ્રણીઓ તેમજ જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ દંપતીઓને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલી યુગલોને સમાજ દ્વારા 35,000 સર્ટિફિકેટ પણ અર્પણ કરાયા હતા. સમાજના અગ્રણીઓ તેમજ યુવાનોએ આ અવસરની ઉજવણીને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આજે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સામાજિક ટ્રસ્ટના નેજા નીચે લક્ષ્મીપુરા સમૂહલગ્ન સમિતિના માધ્યમ દ્વારા લક્ષ્મીપુરા ગામ મુકામે સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહલગ્ન મહોત્સવમાં 17 નવદંપતીઓ જોડાઈ અને આજે પ્રભુતામાં પગલાં મળવાના છે. આ નિમિત્તે સમગ્ર જગાણીયા પરિવાર અને એમચંદભાઈ કાળુભાઈ જગાણીયા તરફથી અહીં ભોજન અને સૌ સમસ્ત સમૂહલગ્નનો ખર્ચ આપવામાં આવ્યો છે અને દાતાઓના સહયોગથી દરેક દીકરીઓને 35,000 રૂપિયાના સર્ટિફિકેટ આપી અને એમના આવનારા ભવિષ્ય માટે ઉપયોગી થવાનો સહયોગ કર્યો છે. આ ઉપરાંત સમાજના સૌ સહયોગીઓએ આ સમૂહલગ્નમાં સહયોગ આપી અને સફળતા માટે સૌએ સહયોગ આપ્યો છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં સામાજિક ખર્ચાઓ ઓછા થાય અને આ દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે સૌ સમાજના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારથી તમે ધરતી પર જન્મ લીધો તે પૂર્વે તમારા ઉપર મા બાપના અનેક ઉપકારો છે. મા બાપ બલિદાન મૂર્તિ છે, સુખનું બલિદાન આપે છે, સમયનું બલિદાન આપે છે, સ્વાસ્થ્યનું બલિદાન આપે છે અને અવસર આવે ત્યારે પ્રાણનું બલિદાન પણ આપે છે. આવા ઉદગીરો આજે ડીસામાં મા બાપને ભૂલશો નહીં વ્યાખ્યાનમાં જૈન આચાર્ય શ્રીમદ વિજય મહાબોધિ સુરીશ્વરજી મહારાજ સાહેબે તેમના 155મા વ્યાખ્યાનમાં ઉચ્ચાર્યા હતા. વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે જ્યારથી તમે જન્મ લીધો છે ત્યારથી અનેક લોકોના તમારી ઉપર ઉપકાર રહ્યા છે. આ ધરતી પર એવો કોઈ શ્રીમંત નથી કે તેને કોઈની સહાય ન લીધી હોય અને આ ધરતી પર એવો કોઈ ગરીબ નથી જે કોઈને મદદ ન કરી શકે. મા બાપના બાળકો પર અનેક ઉપકારો રહ્યા છે ત્યારે આજના યુગમાં માતા પિતાનું મહત્વ સમજાવવા માટે લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા આજે મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈનાચાર્ય મહાબોધિ સુરીશ્વરજી મહારાજ સાહેબે માતા પિતાના મહત્વ વિશે માનનીય પ્રવચન આપ્યું હતું. સૌથી લાંબી દોડને મેરેથોન દોડ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો મેરેથોન ઘણા પ્રકારની હોય છે, પરંતુ ફૂલ મેરેથોન દોડ 42.195 કિલોમીટર લાંબી હોય છે. ત્યારે ડીસાના એક ઓર્થોપેડિક સર્જને પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં પણ એકવાર નહીં પરંતુ 3 મહિનામાં 3 વાર મેરેથોન દોડ પૂરી કરી બતાવી છે અને લોકોને વ્યસ્ત જીવનમાં પણ કેવી રીતે ફિટ રહેવું તેનો મેસેજ આપ્યો છે. મેરેથોન શબ્દ આવે એટલે સૌથી પહેલા લોકોના મનમાં લંબાઈનો ખ્યાલ આવે. મેરેથોન નામ પરથી મેરેથોન દોડનું નામ પડ્યું છે. ત્યારે મેરેથોન શબ્દ વિશે આપણે સૌથી પહેલા જાણી લઈએ. મેરેથોન યુરોપના એક ગામનું નામ હતું. મેરેથોનના યુદ્ધ બાદ એક સૈનિકને એથેન્સ સંદેશ આપવા માટે મોકલવામાં આવ્યો હતો અને આ સૈનિક રોકાયા વગરની દોડ લગાવીને એથેન્સ પહોંચી જીતના સમાચાર આપ્યા હતા અને ત્યારબાદ તેનું તરત જ મોત નીપજ્યું હતું. આ સૈનિકે જે મેરેથોન અને એથેન્સ વચ્ચે દોડ લગાવી હતી તેનું અંતર પણ 42,195 મીટર હોવાના લીધે આ દોડને મેરેથોન નામ આપવામાં આવ્યું અને આ દોડ શારીરિક રીતે ફિટ વ્યક્તિ જ લગાવી શકે છે. ત્યારે આ કઠોર દોડને દિશાના એક તબીબે પૂરી કરી બતાવી છે અને એ પણ એકવાર નહીં પરંતુ 3-3 વાર. જી હા, ડીસામાં ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપતા ડૉક્ટર મેહુલ મોઢ દ્વારા આ કારનામું કરી બતાવવામાં આવ્યું છે.
ડોક્ટર મેહુલ મોડ ડીસામાં ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપે છે અને પોતાના આ વ્યસ્ત શિડ્યુલમાં પણ તે પોતાના ફિટનેસને લઈ કેટલા જાગૃત છે તે તેમણે 3 માસમાં 3 વાર પૂરી કરેલી મેરેથોન પરથી સમજી શકાય છે કે તેમનું ફિટનેસ કેવું છે. ડીસાના તબીબ મેહુલ મોડે તાજેતરમાં નવેમ્બર મહિનામાં, ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં યોજાયેલી 3 મેરેથોન દોડમાં ન માત્ર ભાગ લીધો પરંતુ 3 મેરેથોનને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી બતાવી છે. 3 મેરેથોન 5 કલાકની સમયના આસપાસના સમયમાં પૂરી કરી બતાવી છે. આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે 3 પૂર્ણ મેરેથોન એટલે કે 42 કિલોમીટરની રનિંગ સ્પર્ધા પૂરી કરી અને ડીસા પરત ફર્યા પછી બહુ આનંદની લાગણી અનુભવું છું. હું છેલ્લા 3-4 વર્ષથી સાયકલિંગ અને રનિંગ કરતો હતો પણ છેલ્લા 9 મહિના પહેલાં મને એક વિચાર સ્ફુર્યો કે 42 કિલોમીટરની ફૂલ મેરેથોન ડીસામાંથી કોઈએ સંપૂર્ણ નથી કરી, તો જો હું એક ઓર્થોપેડિક સર્જન તરીકે આવી સ્પર્ધામાં ભાગ લઉં અને તે પૂર્ણ કરું તો તે બધા લોકોને હેલ્થ, આરોગ્ય, ફિટનેસ માટે આદર્શરૂપ બની શકે. અને ગયા નવેમ્બર મહિનામાં મેં અદાણીમાં પૂર્ણ મેરેથોન પહેલી પૂરી કરી 5.5 કલાકમાં અને એના પછી એવો વિચાર સ્ફુર્યો કે ના, 3 મહિનામાં 3 પૂરી મેરેથોન દોડવી છે 42 કિલોમીટર. એટલે બી સફલ ડિસેમ્બર મહિનામાં કરી અને ટાટા મુંબઈ મેરેથોન જે ઇન્ડિયાની સૌથી પ્રેસ્ટિજિયસ મેરેથોન ગણાય છે એ આ રવિવારે જ મેં પૂર્ણ કરી 5 કલાકને 25 મિનિટમાં. લોકોને એ જ મેસેજ આપું છું કે ખોટી મિથ્સ, જે ભ્રામક માન્યતાઓ છે એમાંથી બહાર આવો. લોકોને એવું છે કે દોડવાથી સાંધા ઘસાઈ જાય, શરીર બગડી જાય. ના, એવું નથી. હું પોતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું અને આટલું બધું દોડું છું. હું 10 અઠવાડિયે 40 કિલોમીટર દોડું છું નિયમિત. 2018માં સંપૂર્ણ વર્ષમાં મેં 800 કિલોમીટર રનિંગ પૂરી કરેલ છે પણ મારા સાંધામાં કોઈ પ્રોબ્લેમ થયો નથી. એટલે લોકો વહેલા ઉઠે, મોડા ઉઠે, સાંજે સવારે જ્યારે પણ નિયમિત એટલીસ્ટ 2 કિલોમીટર પણ ચાલે, દોડે, તો એમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને બીજા અનેક રોગોથી બચી શકે. ઘણીવાર લોકો આળસના લીધે દોડવાનું પસંદ કરતા નથી, તો ઘણીવાર લોકો વધારે પડતા કેરિંગ બનીને શરીરને નુકસાન ના થાય તેવી માન્યતાના પગલે દોડવાનું ટાળતા હોય છે. પરંતુ ડૉક્ટર મેહુલ મોડ પોતે ઓર્થોપેડિક સર્જન છે અને તે પોતે જણાવી રહ્યા છે કે દોડવાથી શરીરને માત્ર ફાયદા જ થાય છે અને દોડવાથી પગની ગાદી ઘસાઈ જવાની માન્યતા તદ્દન વાહિયાત માન્યતા છે અને લોકોએ આવી માન્યતાઓને ત્યજી જેમ બને એમ વધુ ને વધુ દોડવું જોઈએ. મેરેથોન જેવી લાંબી દોડમાં એકવાર નહીં પરંતુ 3-3 વાર ભાગ લઈને પૂરી કરનાર ડૉક્ટર મેહુલ મોડ દ્વારા ડીસા શૈલી સ્પોર્ટ્સ ક્લબમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ફિઝિકલ ફિટનેસના ટેસ્ટમાં દોડ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. શનિવારે ઠેર ઠેર ધ્વજવંદન સંપન્ન થયા બાદ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ. ડીસા ખાતે ક્રાંતિ સેના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત એક શામ શહીદો કે નામ કાર્યક્રમે પણ સર્જ્યો દેશભક્તિનો અદ્ભુત માહોલ. પાલનપુર ખાતે કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના 11મા સ્થાપના દિવસની દબદબાભેર કરાઈ ઉજવણી. સંગઠનના નવા વર્ષના પ્રમુખ તરીકે સંજયભાઈ જોશી અને મહામંત્રી તરીકે મોગજીભાઈ ચૌધરી સહિત અન્ય હોદ્દેદારોને પણ સર્વાનુમતે કરાઈ બિનહરીફવાણી. ડીસા શહેરના 11મા વોર્ડમાં સમાવિષ્ટ હુસેની ચોક વિસ્તાર પાલિકા તંત્રની ઉપેક્ષાનો શિકાર. સફાઈના અભાવે સર્જાતી ગંદકીના લીધે રોગચાળો પ્રસરવાની દહેશતથી સ્થાનિક રહીશોમાં ફફડાટ. ડીસાના જાણીતા તબીબ ડોક્ટર મેહુલભાઈ મોડે 3 મહિનામાં જ 3 મેરેથોન દોડમાં લગાવી દોડ. 5 કલાકમાં જ મેરેથોન દોડ પૂર્ણ કરનાર ડોક્ટર મેહુલભાઈ મોઢે દોડવાથી શરીરને થતા ફાયદા પર પડે પ્રકાશ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.